વિચારો અને શોધો પેજ નંબર 37 ઉપર છે તો એ જોઈએ તો એમાં શું છે તો કે પૂર્ણ સંખ્યાના ગુણાકાર આપેલા છે જૂથનો નિયમ આપેલો છે અહીંયા જોવો જોઈએ ગુણાકારમાં જૂથનો નિયમ છે 6 × 5 કર્યા છે પ્લસ ગુણ્યા 3 અને 6 × 5 × 3 કરી ગમે એમ તમે બનાવો તો જૂથ બનાવો તો ગુણાકારમાં જવાબ સરખો જ આવે 6 × 5 = 30 = 90 થાય અહીંયા 5 × 3 = 15 15 × 6 = 90 સરખો જ જવાબ આવ્યો 9 × 36 × 25 કરો અથવા તો 25 × 100 × 9 કરો તેનો જવાબ સરખો આવે ત્યાર પછીની થિયરી છે એટલે કે તમારો આગળનો ટોપિક છે ગુણાકારનું સરવાળા પર વિભાજન તો એમાં જોઈએ આપણે આગળ પેજ નંબર 38 ઉપર તો અહીંયા તમને ચોરસ આપેલું છે હવે અહીંયા ચોરસ છે એ તમારે કાપેલા છે તો હવે ચોરસ નો કાગળ નું માપ કેટલું છે તો કે 6 સેમી × 5 સેમી × 6 સેમી × 5 સેમી એટલે કે આ ચોરસ આપ્યું છે એનું માપ શું છે તો કે આડા 5 ચોરસ આવે એટલું અને ઊભા 6 ચોરસ આવે એટલું ત્યાર પછી અહીંયા બીજું ચોરસ આપ્યું છે એમાં આડા 3 ચોરસ છે ઊભા 6 ચોરસ છે બેનો ગુણાકાર કરો તો જવાબ કેટલા ચોરસ આવે તો કે 6 × 3 = 18 ચોરસ આમાં હશે અને આમાં 6 × 5 = 30 ચોરસ હશે તો હવે એનું સરવાળા પર વિભાજન કરવાનું કે કુલ ચોરસ કેટલા હશે આ સૌથી મોટું કાગળ છે એમાં 6 × 8 એટલે કે આડા 8 અને ઊભા 6 એમ આપેલા છે તો એનું સરવાળા પર વિભાજન કરવાનું છે આપણે તો જોઈએ તો કેવી રીતના થશે તો કે બંને ભાગોના કુલ ચોરસ તો પેલા ભાગનું આ એક આખું ચોરસ હતું એમાંથી એક આ ભાગ બનાવ્યો અને એક આ ભાગ બનાવ્યો આપણે તો એના કુલ ચોરસ આપણે શોધવાના રહીએ તો કે અહીંયા આ ભાગનું માપ કેટલું છે તો કે 6 × 5 અને આ ભાગનું માપ 6 × 3 વચ્ચે આપણે મૂકી પ્લસની નિશાની એટલે કે સરવાળાની નિશાની તો જોઈએ તો શું થશે આગળ તો કે આખા મોટા ચોરસનું માપ 6 × 8 6 × 8 = 24 છે અને આ એક ચોરસ 6 × 8 = 6 છે માપ આ મોટા ચોરસનું 6 × 8 = 48 એટલે કે મોટા ચોરસનું માપ 48 છે ત્યાર પછી ઈ આખા ચોરસનું માપ કેટલું થશે તો કે નાના ચોરસ એક 6 × 5 એને વત્તા 6 × 3 એટલું માપ મોટા ચોરસનું થશે તો આમાં બેમાં બે ગુણાકારમાં 6 સરખા છે તો આપણે એને 6 ને આગળ લઈ લઈએ એને ગુણ્યા કૌંસમાં 5 + 3 કારણ કે અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે એટલે 5 + 3 એવું જ અહીંયા આપેલું છે કે 2 × 3 + 5 તો આપણે 2 નો 3 સાથે ગુણાકાર કરીએ અહીંયા વચ્ચે પ્લસની નિશાની પછી 2 નો 5 સાથે ગુણાકાર કરીએ તો આ ગુણધર્મને ગુણાકારનો સરવાળા પર વિભાજન કહે છે શું કહેવાય તો કે આ ગુણધર્મને ગુણાકારનો સરવાળા પર વિભાજન કહેવાય કે બે ગુણાકાર હતા એનું સરવાળામાં આપણે વિભાજન કર્યું કે મોટા મોટા જે ગુણાકાર હોય ને એ કરવા હોય એના કરતા તમે છે ને આવી રીતના શોર્ટમાં ગુણાકાર કરી શકો કે તમને આપ્યું હોય કે 2 × 3 આપ્યું છે એને વત્તા 2 × 5 કરવાનું છે તો આપણે શું કરવાનું તો કે 2 ને કોમન કાઢી લેવાનું આગળ અને 3 લેવાના વચ્ચે પ્લસની નિશાની છે એટલે પ્લસની નિશાની વત્તા 5 ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ અહીંયા તમને મોટા મોટા ગુણાકાર આપ્યા છે ને એના ઉપરથી તમને દાખલો આપ્યો છે તો આપણે ઉદાહરણ 5 છે ઉદાહરણ 5 નહીં આપણે ઉદાહરણ 6 જોશું ગુણાકારનો વિભાજનનો ગુણધર્મ છે ને એનું ઉદાહરણ 6 અને 7 આપણે જોઈએ
तो के छठू उदाहरण तुम जो एवा 12 गुणिया 35 करवाने दीदा छे तो 35 केम થઈ તો કે 30 વત્તા 5 કરો ત્યારે 35 થઈ તો અહીંયા આપણે 35 ની જગ્યાએ શું લખું 12 ગુણ્યા 30 વત્તા 5 ત્યાર પછી 12 નો 30 સાથે ગુણાકાર કરવાનો કે 12 નો 30 સાથે ગુણાકાર કર્યો અહીંયા વચ્ચે શેની નિશાની છે તો કે સરવાળાની નિશાની છે એટલે સરવાળાની નિશાની પછી 12 નો 5 સાથે ગુણાકાર કર્યો અહીંયા દેખાય છે તો 12 નો 30 સાથે ગુણાકાર કરી તો શું થાય તો કે 12 તેરી કેટલા થાય તો કે 36 અને એક શૂન્ય મૂક્યો એટલે 360 થયા વચ્ચે પ્લસ ની નિશાની પછી 12 પંચા કેટલા થાય તો કે 60 એટલે એ 60 તો 360 વત્તા 60 બે નો સરવાળો કરો તો 420 હવે અહીંયા તમને બીજું એક ઉદાહરણ આપ્યું છે કે 126 ગુણ્યા 55 આપ્યા છે વચ્ચે પ્લસ ની નિશાની 126 ગુણ્યા 45 આપ્યા છે તો એમાં શું કરશું આપણે તો કે 126 બે વખત આપેલા છે અહીંયા ગુણાકારમાં 126 છે અહીંયા ગુણાકારમાં 126 છે તો આપણે 126 ને પહેલા શું કર્યા આગળ લઈ લીધા એને ગુણ્યા 55 વત્તા આપણે 45 કર્યા 55 વત્તા 45 સરવાળો કરો તો શું થાય તો કે 100 થાય અને 126 ગુણ્યા 100 કરો તો શું થાય તો કે જવાબ શું આવે 126000 ત્યાર પછી સરવાળા અને ગુણાકાર માટે એકમ ઘટક આપણે સરવાળા અને ગુણાકાર માટેનો એકમ ઘટક આપણે શોધવાનો છે તો ઈ કેમ કરશું તો કે એકમ ઘટક એટલે શું તો અહીંયા તમે જુઓ 7 વત્તા 5 કર્યા 7 વત્તા 0 કર્યા તો જવાબ શું આવ્યો 7 કે 7 માં આપણે 0 0 મતલબ શું કે કાઈ ન ઉમેરીએ તો જવાબ શું આવે છે 7 ત્યાર પછી 5 વત્તા 0 કર્યો તો જવાબ શું આવે છે 5 0 વત્તા 15 કર્યા તો જવાબ શું આવે છે 15 ત્યાર પછી 0 વત્તા 26 કર્યા તો જવાબ શું આવ્યો 26 એનો મતલબ શું કીધું કે સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે તો કે 0 ગમે એ સંખ્યાનો 0 આરે સરવાળો કરો તો એ જ સંખ્યા આવે 5 માં 0 ઉમેરો તો 5 આવે 11 માં 0 ઉમેરો તો 11 આવે તો સરવાળા માટેનો તટસ્થ ઘટક થશે 0 ત્યાર પછી ગુણાકાર જોઈ તો આપણે ઘડિયામાં ગુણાકાર જોયા કે અહીંયા તમને આપ્યું છે ઉદાહરણ કે 5 ગુણ્યા 6 કરો તો 30 આવે 5 6 30 25 25 25 5 4 20 5 3 15 5 2 10 5 1 5 એટલે કે ગુણાકારમાં ગમે એ સંખ્યાનો એકારે ગુણાકાર કરો તો એ જ સંખ્યા આવે કે 5 નો એકારે ગુણાકાર કર્યો તો અહીંયા જવાબ શું આવ્યો 5 7 નો એકારે ગુણાકાર કર્યો જવાબ શું આવ્યો 7 1 નો 12 આરે ગુણાકાર કર્યો જવાબ શું આવ્યો 12 એટલે કે કોઈ પણ સંખ્યા હોય એનો એ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે 12 ત્યાર પછી ગુણાકારમાં એક વાત એ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ને 0 સાથે તો જવાબ 0 આવે કે હું અહીંયા 5 ગુણ્યા 0 કરું તો 0 જવાબ અહીંયા 7 ગુણ્યા 0 કરું તો જવાબ 0 આવે 5 ગુણ્યા 0 કરું તો જવાબ 0 આવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ 0 આવે અને કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ એ જ સંખ્યા આવે કે 5 છે એનો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ 5 જ આવ્યો ત્યાર પછી પૂર્ણ સંખ્યા માટે સંખ્યાઓનું સ્વરૂપ કેવું હોય ને એ પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ કેવું છે એ જોઈએ તો પૂર્ણ સંખ્યા છે પ્રત્યેક સંખ્યાને એક રેખા શું છે કે આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના સ્વરૂપમાં વ્યવસ્થિત કરીશું જે આકાર આપણે લઈએ તે છે એક રેખા એક લંબચોરસ એક ચોરસ અને એક ત્રિકોણ તો સૌથી પહેલા જોઈએ કે પ્રત્યેક સંખ્યાને એક રેખાના રૂપમાં ગોઠવો તો બે છે બે ને રેખાના રૂપમાં ગોઠવાનું કે તો અહીંયા એક ડોટ મૂકો
એન બાજુમાં બીજો ડોટ મૂકો, એક જ લાઈન માં આપણે ડોટ મૂકો ને આવડો. ત્યાર પછી ત્રણ ને રેખામાં દર્શાવવું હોય તો એક ડોટ, બે ડોટ અને ત્રણ ડોટ સરખા અંતરે ત્રણે ત્રણ ડોટ મૂક્યા તો આમ જોવો તો એક સીધી રેખા બની જાય ત્રણેય ને જોડો એટલે. ત્યાર પછી લંબચોરસ ના રૂપમાં દર્શાવવું હોય તો છ ને દર્શાવવાનું છે લંબચોરસ ના રૂપમાં. કોને? છ ને. તો આપણે શું કરશું કે ઊભા બે ડોટ મૂકશું અને આડા ત્રણ ડોટ મૂકશું, કે આ એક ડોટ, બે ડોટ અને આ ત્રણ, આડા ત્રણ ડોટ મૂક્યા અને ઊભા આપણે બે ડોટ મૂક્યા. તો આ જે બધા ટપકા તમે જોડો તો તમને લંબચોરસ બને એવું દેખાય. ત્યાર પછી ચોરસ બનાવવું હોય તો ચાર અને નવ માં ચોરસ બને, કઈ સંખ્યામાં ચોરસ બને એવો તમને પ્રશ્ન પૂછે તો કે ચાર અને નવ માં ચોરસ બને. ચાર માં એક બે ત્રણ ચાર અને નવ માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમાં ચોરસ બને. ત્યાર પછી ત્રણ, ત્રણ ટપકા કેમાં બનશે તો કે અહીંયા ત્રણ ટપકા બનશે. છ માં અહીંયા પણ ત્રણ ટપકા બનાવે તો શું બનશે તો કે ત્રિકોણ બનશે. તો કે અહીંયા એક બે ત્રણ અને અહીંયા પણ છ માં એક બે ત્રણ ચાર પાંચ છ છે ત્રિકોણ, એમાં ત્રણ આડા ટપકા ત્રણ ઊભા ટપકા અને અહીંયા ત્રણ ઊભા આડા ત્રાંસા ટપકા, એ ત્રણેય ટપકા મૂકો તો ડોટ મૂકો એટલે ત્રિકોણ બનશે. તો આવી રીતના સંખ્યાના મદદથી આપણે ત્રિકોણ ને એવું બનાવી શકીએ. પછી અહીંયા તમને કોષ્ટક માં આપ્યું છે કેમાં બની શકે તો કે અહીંયા જો બાર છે, બાર ના ત્રણ ચાર આડા ટપકા કરો અને ત્રણ ઊભા ટપકા કરો તો જે છે એનું સ્વરૂપ બને લંબચોરસ. ત્યાર પછી બે ઊભા ટપકા કરો, છ આડા ટપકા કરો અને એની લાઈન બનાવો તો લંબચોરસ બનશે. અત્યારે તમે લીવ થઈ શકો છો.